ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર ગુજરાતી પત્ય પાંચ છપ્પા ઉખાણા જેમાં ગઈ વખતના અભ્યાસમાં આપણે છપ્પાનો અભ્યાસ કર્યો હતો હવે આજે આપણે શામળ રચિત બે ઉખાણાનો અભ્યાસ કરશું તો સૌથી પહેલાં શામળ કવિ પરિચય અઢારમું શતક મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કવિ સામળ સૌથી વધુ લોકપ્રિય પદ્ય વાર્તાકાર છે અમદાવાદના ગોમતીપુર એટલે કે વેગણપુરના તેઓ વતની હતા કથાકારનો તેમનો વ્યવસાય હતો સંસ્કૃત વ્રજ તેમજ ફારસી ભાષા ઉપર તેમનું પ્રભુત્વ હતું સંસ્કૃત પ્રાકૃત તેમજ કાળની કથાઓનો આધાર લઈને તેમણે પદ્ય વાર્તાઓ લખી છે પ્રેમ અને પરાક્રમના અદ્ભુત રસી એમની કથાઓ ભાષા અને ભાવક બંનેને સમૃદ્ધ કરે છે શામળે એમની વાર્તાઓમાં સમસ્યા ઉખાણા તેમજ નીતિબોધના છપ્પાઓની રસમય ગૂંથણી કરી છે મદન મોહના વેતાલપચીસિંહ નંદબત્રીસિંહ સુડા બહોતરી ચંદ્ર ચંદ્રાવતી પદ્માવતી એવી પદ્ય વાર્તાઓ દ્વારા શ્રામળે સમાજને ધર્મ નીતિ તરફ વાળવાનો પ્રયત્ન કર્યો છે બહુજન સમાજનું મનોરંજન દ્વારા બોધ આપવાનું શૈક્ષણિક કાર્ય શામળે કર્યું છે ઉખાણું માનવીની બુદ્ધિને કસે છે વસ્તુ કે વ્યક્તિની લાક્ષણિકતા ઉખાણામાં રજૂ થાય છે જેને આધારે જે તે વસ્તુ કે વ્યક્તિનું નામ અને કે જવાબરૂપે શોધવાનું હોય છે અહીંયા પહેલું ઉખાણું છે પડછાયા વિશેનું જેમાં કવિ ચતુરનરને તેનો ઉત્તર આપવા માટે કહે છે પડછાયાને તેમણે અચરત એટલે કે અચરજ કહે છે કારણ કે જેવો દેહ તેવો જ પડછાયો છે શરીર ઉપર તો એમ કે ચામડી છે હાડકા છે વાળ છે લોહી છે પણ પડછાયામાં તો આમાંનું કશું જ નથી અને છતાંય પડછાયો કવિને મન આશ્ચર્ય છે પડછાયાની લાક્ષણિકતા ઉખાણામાં દર્શાવી છે અને તેનું ઉત્તર આપવાનું જણાવ્યું છે બીજા ઉખાણામાં એમ કે દર્પણ વિશેની વાત કરી છે દર્પણ એટલે કે અરેશું દર્પણને સરોવરની ઓળખ આપી છે એ સરોવરનું જળ કોઈ પીતું ન હોવાનું અને સરોવર કાંટે કોઈ પંખી આવતું ન હોવાનું જણાવી કવિએ જવાબ વિશેની જિજ્ઞાસા જન્માવી છે વળી સરોવર પાસે જનાર અનેક લોકો તેમાં ડૂબ્યા છે એવી રહસ્યમ મહેતા કવિએ રચી છે અરીસામાં જોઈ રૂપની પાછળ ગેલા થનારા અનેક લોકો તરફ આંગળી ચીંધી છે કવિ અંતે પોતે કવિ અંતે પતિ પાસે અરીસો મંગાવતી નાયિકા દ્વારા અરીસાથી યૌવનને પૂર્ણતા મળતી હોવાનો સંકેત કરે છે તો અહીં આપણે સામળ કવિ તરીકે પરિચય અને ઉખાણાનો જે વિષય છે એના વિશેની વાત કરી તો કવિ પરિચયમાંથી જે હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે એમાં સૌથી પહેલો પ્રશ્ન ગુજરાતી સાહિત્યમાં પદ્ય વાર્તાકાર તરીકે કોણ ઓળખાય છે તો જવાબ થશે શામળ શામળ ક્યાંના વતની હતા તો અમદાવાદના ગોમતીપુર એટલે કે વેગણપુરના વ્યતની હતા સામણનો વ્યવસાય શું હતો તો કથાકાર તરીકેનો એમનો વ્યવસાય હતો સામણે રચેલી કોઈ પણ બે પદ્ય વાર્તાઓના નામ આપો તો મદન મોહના વેતાલ પચીસી નંદભદ્રીસિંહ કોઈ પણ તમારા ગદ્યમાં સામળની કઈ સાહિત્ય સ્વરૂપ વિશે વાત કરવામાં આવી છે તો ઉખાણા આ હેતુલક્ષી પ્રશ્નો એમાંથી પૂછી શકાય તો પહેલું ઉખાણું ચતુર નર તું ચેત એક અચરત મેં દીઠું સુંદર રૂપ સ્વરૂપ અધિક અમૃતથી મીઠું કાયા ઉપર હાડ હાડ ઉપર વાળ ભીંજે વાળ ઉપર છે રુધિર સુગુણ તેના ગણી જે ખરી તે ઉપર તો ખાલ છે ખાલ ઉપર વાળ જ નથી વળી મુખમાંથી અમૃત જરે સામળ કહે કહો કથી અહીંયા નર એટલે કે માણસ કેવો તો કે ચતુર હે ચતુર નર હે ચતુર માણસ તું ચેત ચેત એટલે સાવચેત રહે સાવધાન રહે એક અચરત મેં દીઠું અચરત એટલે કે અચરજ મેં દીઠું એટલે જોયું મેં એક અચરજ જોયું છે જે દેખાવમાં ખૂબ સુંદર છે અધિક અમૃતથી મીઠું અને અમૃત કરતાં પણ અધિક એટલે વધારે વિશેષ મીઠું છે કાયા ઉપર હાડ કાયા એટલે શરીર શરીર ઉપર એમ કે હાડ એટલે કે હાડકાં છે હાડ ઉપર વાળ ભીંજે હાડકાં ઉપરના વાળ ભીણજે એટલે કે કહેજે હાડકાં ઉપર વાળ કહેજે વાળ ઉપર છે રુધિર વાળની ઉપર એમ કે રુધિર છે લોહી છે લોહી રક્ત એમ આ વાળની ઉપર છે રુધિર લોહી રક્ત આ સમાનાર્થી શબ્દ છે વિદ્યાર્થી મિત્રો સુગુણ તેના ગણી છે સુગુણ એટલે કે સદગુણ સારા ગુણો તેના ગણી લેજે તું ખરી તો ઉપર તો ખાલ છે ખરી ખરી એટલે નખ ઉપર નખ જે પશુઓના પગ ફાટેલા નખ હોય એ ખરી ઉપર તો ખાલ ખાલ એટલે કે ચામડી ત્વચા આ પણ સમાનાર્થી શબ્દ છે ખાલ ચામડી ત્વચા ખાલ ઉપર જ વાળ જ નથી અને ખાલ ઉપર ચામડી ઉપર વાળ જ નથી વળી મુખમાંથી અમૃત જરે વળી એમ કે મુખમાંથી તો અમૃત જરી રહ્યું છે સામળ કહે છે કહો કથી એ ચતુર નર કહો એ કોણ હશે કથી એટલે કોણ હશે એમ કે એટલે એનો ઉખાણાનો પ્રત્યુત્તર છે જવાબ કે હે ચતુર નર તું ચેત આ પડછાયો જે છે એ અચરજ પ્રમાણે તેવો છે એનું રૂપ સુંદર છે દેખાય છે સુંદર ઠંડક આપે છે અમૃતની જેવી મીઠો કીધો છે શરીર ઉપર એમ કે હાડકાં છે વાળ છે લોહી છે નખ છે ચામડી છે પણ પડછાયામાં આમાંનું કશું જ હોતું નથી અને છતાંય એની પાસે અમૃત જેવી શીતળતા ઠંડક પ્રાપ્ત થાય છે અને એ વાતનું કવિને એમ કે અચરજ જાય છે અને એ બાબત ખૂબ સ્વાભાવિક છે અને આ રીતે કવિએ આ ઉખાણાની અંદર પડછાયાના ગુણોનું વર્ણન કરી અને ઉખાણું પૂછ્યું છે જેનો પ્રત્યુત્તર થાય છે પડછાયો ખૂબ સુંદર વાત પહેલાં ઉખાણામાં કવિએ પડછાયાની કરી છે બીજું ઉખાણું છે સરસ સરોવર એક ભર્યું છે નિર્મળ નીરે પીહે નહીં કોઈ પંથી હંસ ન બેસે તીરે તે સમીપ જાય બુડે જન જોતા જાજા દુઃખ ન પામે દે રહે તરબીબે તાજા કવિ શામળ કહે છે કારમું હોસીજનને હિત હશે સ્વામી લાવો સોહામણું તો સોળે પૂરા થશે સરોવર જે છે એ સરસ સરોવર એમ કે એક સરસ સરોવર છે અને નિર્મળ શુદ્ધ પવિત્ર નીર એટલે પાણી જળ સમાનાર્થી શબ્દ થી ભરેલું છે પીએ નહીં કોઈ પંથી પંથી એટલે યાત્રી મુસાફરી કરનાર આ પણ એક સમાનાર્થી શબ્દ છે પંથી યાત્રિક મુસાફરી એ કોઈ એમ કે એ જળ પીતું નથી હંસ ન બેસે તીરે અને હંસ પણ એના કિનારે બેસતા નથી એના કાંઠે બેસતા નથી એમ કે તે સરસમીપ જાય બૂડેજન જોતા જાજા પણ તે સરોવરની સર એટલે સરોવરની સમીપ એટલે પાસે નજીક આ પણ એક સમાનાર્થી શબ્દ છે જાય તો બૂડેજન જોતા જાતા એટલે કે ઝાઝા એટલે કે વધારે માણસો એને જોતા જ બૂડે એટલે ડૂબે છે દુઃખ ન પામે દે રહે તરબીપે રાજા અને દેહથી શરીરથી દુઃખ પામતા નથી તરબીબે તરબીબે એટલે શરીરથી તાજા રહે છે તાજા માજા રહે છે કવિ સામળ કહે છે કે કારમું કવિ સામળ કહે છે કે આ કારમું છે આકરું છે પણ હોંશીજનને હિત હશે અને પણ જે કે જન છે જે હોંશીલા માણસો છે એને એનાથી લાભ હશે અને અહીંયા હોંશીજનને એમ કે હોંશીલા માણસોને એનાથી હિત હશે એટલે લાભ હશે કોઈક યુવના યુવતી પોતાના પતિને સ્વામીને કહે છે હે સ્વામી લાવો સોહામણું તો સોળે પૂરા થશે હે સ્વામી તમે એ સોહામણું લાવો તો મારા સોળે શણગાર પૂરા થશે જેનું ઉત્તર છે દર્પણ દર્પણને અહીંયા સરોવર કીધું છે અને ખૂબ સુંદર એમ કે જળ એની અંદર નિર્મળ પવિત્ર ભરેલું છે અને છતાં એમ કે કોઈ મુસાફર છે પંથી છે એ પીતું નથી પાણીનું કે હંસ એના સરોવરના કિનારે આવીને બેસતું નથી અર્થાત જે આ સરોવર છે એ દર્પણમાં નારીનું જે સૌંદર્ય છે એ જોઈ અનેક જણા એના રૂપ પાછળ એના સૌંદર્ય પાછળ ગેલા થતા હોય છે એનાથી નાયિકાના શરીરને તર જો દુઃખ ન પામે દે એના શરીરને એનાથી કોઈ હાનિ થતી નથી દુઃખ થતું નથી ઉલટું એનું જે દેહ સૌંદર્ય છે તરબીબ છે એ તાજું રહે છે અર્થાત ખૂબ સુંદર રીતે ખીલી ઉઠે છે અને જે આવા હોશીલા માણસો છે એને માટે તો હિતકર કરનારું બને છે અને એટલે જ સામળ ઉખાણાના અંતે કહે છે પોતાના પતિ પાસે એમ કે દર્પણ મંગાવે છે પત્ની કે સ્વામી તમે જો મને આવું સોહામણું લાવી આપો તો એ દર્પણમાં જોઈ અને હું મારા સાજ શણગાર સજો તો મારું યૌવન જે છે એ પૂર્ણ થાય અને મારા સોળે શણગાર એમ કે પૂરા થાય અને એ રીતે ખૂબ સુંદર રીતે આ બીજા ઉખાણામાં દર્પણ વિશેની વાત અહીંયા સાંભળે કરી છે તો આ બંને ઉખાણાનો અભ્યાસ આપણે કર્યો અને એમાંથી જ પ્રશ્નો છે સ્વાધ્યાયમાં એક વારના અને મુદ્દાસરના બંને ઉખાણાને લઈને એક જ પ્રશ્ન છે જે વિદ્યાર્થી મિત્રો તૈયાર કરી તમારા ગુજરાતીના ચોપડામાં લખી અને તૈયાર કરશો